બસમાં મુસાફરી દરમિયાન લાઈવ મેચની મજા. બસમાં મુસાફરી દરમિયાન ઇન્ટરનેટનો આનંદ. એર હોસ્ટેસની જેમ બસ હોસ્ટેસ આપશે મનભાવક ભોજન. એશિયાની સૌથી લક્ઝરિયસ બસ રાજકોટમાં. હવે હવાઈ મુસાફરી કરતા પણ વધારે આરામ તમને બસના માધ્યમથી મળશે. આ છે એશિયાની સૌથી પહેલી બસ જેમાં મુસાફરી વખતે સેટેલાઇટ ટીટીએચ દ્વારા મુસાફરો લાઈવ મેચ કે લાઈવ પ્રોગ્રામનો આનંદ માણી શકશે. રાજકોટમાં એક ટ્રાવેલ કંપનીએ નવી લક્ઝરિયસ બસ લોન્ચ કરી છે. ટાર્ઝન ધ વન્ડર કારમાં ફેમ જાણીતા કાર ડિઝાઇનર દિલીપ છાબરિયાએ આ બસની ડિઝાઇન બનાવી છે. વોલ્વો V9 આ પ્રકારની બસમાં ફક્ત 21 લોકો જ બેસી શકે છે. દરેક સીટ પર વ્યક્તિગત રીતે 18 ઇંચનું મોનિટર આપવામાં આવ્યું છે, જેમાં 50 મનગમતી ફિલ્મો અને 5000 જેટલા ગીત ડાઉનલોડ કરવામાં આવ્યા છે. આ બસમાં સેટેલાઇટ થ્રુ DTHની સુવિધા પણ છે, જેથી મુસાફરી દરમિયાન વ્યક્તિ લાઈવ ક્રિકેટ મેચ કે મનગમતી ટીવી સિરિયલ પણ મુસાફરી દરમિયાન જોઈ શકશે. કસ્ટમર કોઈ ચોઈસ દેતા હૈ ટુ ટ્રાવેલ ઇન કમ્ફર્ટ, યાની ઉસકા અગર જર્ની હૈ હી કેન ઓલમોસ્ટ ગો ટુ સ્લીપ, ઉસકો એન્ટરટેનમેન્ટ કા ચોઈસ હૈ, હી કેન ગો ટુ ધ ઓન બોર્ડ રેસ્ટ રૂમ, ઓન બોર્ડ પેન્ટ્રી, સો ઇટ્સ અ વેરી રેવોલ્યુશનરી વે. આ બસમાં વાઇફાઈની સુવિધા પણ છે, જેથી મુસાફરો પ્રવાસ દરમિયાન ઇમેલ પણ ચેક કરી શકશે અને નેટનો ઉપયોગ પણ કરી શકશે. મુસાફરી દરમિયાન એર હોસ્ટેસની જેમ બસ હોસ્ટેસ સ્નેક્સ અને ઠંડા પીણા પીરસશે. બસમાં ફ્રીઝ, માઇક્રોવેવ ઓવન, કોફી વેન્ડિંગ મશીન જેવી સુવિધા છે. પ્રાથમિક તબક્કે આ બસ રાજકોટ અમદાવાદ વચ્ચે ચાલશે. એક વખતનું ભાડું 1100 રૂપિયા રહેશે. રાજકોટથી અમદાવાદ નોનસ્ટોપ આ બસ સેવા 3 કલાકનો સમય લેશે. આ બસની અંદર 140 ડિગ્રી રિક્લાઇનિંગ વિથ કાપ સપોર્ટ ચેર ફિટ કરવામાં આવેલી છે. 18.5 ઇંચનું ટચ સ્ક્રીન LCD મોનિટર વિથ PC ફિટ કરાવેલું છે, જેની અંદર 50 મૂવી ઇનલોડ કરેલા છે, તેમજ 5000 સોંગ્સ ફિટ કરેલા છે. ઉપરાંત લાઈવ DTH સર્વિસ ફિટ કરેલી છે. આ લક્ઝરિયસ બસ જોઈને રાજકોટવાસીઓ પણ દંગ રહી ગયા હતા. ત્યારે હવાઈ મુસાફરી જેવો અનુભવ કરાવતી આ બસની મુસાફરીનો લાભ કેટલા લોકો લે છે તે પણ જોવું રહ્યું. મૌલિક મહેતા, TV9, રાજકોટ.